રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તાલુકાના વિવિધ ગામોના ઘન કચરા વ્યવસ્થાપન માટેના મિની ટ્રેક્ટર તથા ઈ રિક્ષાઓનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિતોને ઉદબોધન કરતા મંત્રી બાવળિયા તાલુકામાં ટૂંક સમયમાં શરૂ થનારા વિવિધ રસ્તાઓના અને અન્ય વિકાસના કાર્યોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાનના સુંદર અને સ્વચ્છ ગામના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર ગ્રામ પંચાયતને અદ્યતન સાધનો ફાળવે છે તેમનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે જોવાની સરપંચો આગેવાનો અને તલાટીઓની જવાબદારી છે તેમણે વધુમાં કહ્યું હતું કે આપણા વિસ્તારની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા અને જળસંચય માટે લગભગ અઠ્યાવીસ ગામોના તળાવ ઊંડા કરવાનું કાર્ય પૂરું થઈ ગયું છે અને આઠ જિલ્લા તળાવો ઊંડા કરવાનું કામ ચાલુ છે આદર્શ ગ્રામ બનાવવા માટે યુવા મંડળ સખી મંડળ પણ આગળ આવે અને તમામ ગ્રામજનો પ્રતિબદ્ધ થાય તે માટે મંત્રીએ અપીલ કરી હતી જોસણ તાલુકા પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વેરાવળ દોલતપર જીવાપર ઝુંડાણા રાણપરડા જંગવડ માધવીપુર મદાવા રાજા વડલાજામ જૂના પેપરડા કનેસરા વગેરે ગામો માટે અગિયાર ઇ રિક્ષાઓ તેમજ કનેસરા માટે એક મિની ટ્રેક્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્રણ પોઈન્ટ અઠાણું લાખને ખર્ચે મિની ટ્રેક્ટર તેમજ એક પોઈન્ટ નવ્વાણું લાખ પ્રતિ યુનિટને ખર્ચે અગિયાર ઈ રિક્ષા મળીને કુલ પચીસ પોઈન્ટ બાણુ લાખને ખર્ચે પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી વસાવાયેલા સાધનોની ચાવી સંબંધિત ગામોના સરપંચોને આપીને મંત્રી કુંવરજીભાઈએ સાધનોનું લોકાર્પણ કર્યું હતું જેનાથી જસદણ તાલુકાના ઉપરોક્ત ગામોમાં સ્વચ્છતા જાળવી શકાશે મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ પ્રાંત અધિકારી રાજેશ આલેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પદાધિકારીઓ ગામના સરપંચો નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર તેમજ સંબંધિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ